તો ગીર સોમનાથ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદની શરૂઆત અસહ્ય ગરમી અને ઉમેદપરામાં વરસાદ હરમડિયા પિછવી પિંચવા સહિતના ગામોમાં વરસાદી ઝાપટા ક્યાંક પવન સાથે વરસાદી ઝાપટું તો ક્યાંક ધીમી ધારે કે અમુક ગામોમાં વરસાદની શરૂઆત વરસાદી માહોલને કારણે ઉકલાટથી ગરમીથી લોકોને રાહત મળી છે વાત કરવામાં આવે તો ગઈકાલે ખુબ સારો વરસાદ છે તે ગીર સોમનાથના અલગ અલગ વિસ્તારોમાં કો છે પરંતુ રાત્રીના સમયે પણ સતત ઝાપટા છે વરસાદી તે આ વિસ્તારોમાં જોવા મળ્યા હતા જોકે અત્યારે ગીર સોમનાથ જિલ્લા નું ગીર ગઢડા છે અને ગીર ગઢડા નો ગ્રામ્ય વિસ્તાર છે જેમાં લોકોને રાહત નથી મળી કારણ કે હજુ પણ જોરદાર ગરમી અને બફારાનો સામનો છે તે લોકો કરી રહ્યા છે જે પ્રમાણે આગાહી કરવામાં આવી છે એ પ્રમાણે વરસાદ છે તે સ્વરૂપે ખાટકી રહ્યો છે જી દિલીપ સમગ્ર માહિતી બદલ આભાર તો ગીર સોમનાથ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં શરૂ થયો વરસાદ અસહ્ય ગરમી અને બફારાથી અમુક પંથકમાં ઠંડક વ્યાપી સોમનાથ પંથકમાં વરસાદી માહોલ તો આ તરફ તલાલાના વિઝ્યુઅલ પણ દ્રશ્યો પણ સામે આવ્યા છે કે જ્યાં વરસાદની શરૂઆત થઈ મેઘરાજાનું આગમન ગરમી અને બફારા વચ્ચે સોમનાથ પંથકમાં પણ વરસાદ ગીરગઢરા સનવાવ ઉમેજ ઉમેદપરા સહિતના વિસ્તારોમાં વરસાદ ક્યાંય પવન સાથે ધોધમાર વરસાદ જોવા મળ્યો તો અમુક ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે વરસાદી ઝાપટાં પડ્યા વાવણી લાયક વરસાદની ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા ત્યારે આ સારો વરસાદ જોઈને લઈ ખેડૂતોના ચહેરા પર હાલ ત્યારે ખુશી જોવા મળી છે ખેડૂતોના ચહેરા ખીલી ઉઠ્યા છે ત્યારે આ દ્રશ્યો તાલાલાના દ્રશ્યો કે જ્યાં ગામની શેરીઓમાં નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો તાલાલામાં ધોધમાર વરસાદની શરૂઆત મેઘરાજા મહેરબાન